हेलो माय डियर स्टूडेंट्स, आई एम मनीषा मलाणी फ्रॉम ज्ञान मंजरी विद्यापीठ मुवा। वीडियो लेक्चर में हूँ फरी आपनों हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आज आप चेप्टर नंबर 3 अभ्यास करीशू। स्वस्थवृतम समाचर, स्वस्थवृतम समाचर, ऑब्जर्व द रेजिमेंट फॉर अ हेल्थी लाइफ पोएट्री। महाकवि कालिदासे कुमार संभवमां पांचमा सर्गमां एक प्रसंगमां कह्युं छे। तो महाकवि कालिदास छे ए कुमार संभवनी अंदर पांचमा सर्गनी अंदर एक वात कहे छे। शूँ कहे छे के धर्म करवा माटेनुं सौथी प्रथम जो कोई साधन होय तो ए आपणुं शरीर छे। आनो आशय ए छे के माणसनी पासे धर्म करवा माटे भले घणी बधी वस्तुओ उपलब्ध होय, પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી જ વસ્તુઓ જે છે એ નકામી છે। આપણી પાસે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત છે પણ શરીર જ યોગ્ય નથી, સ્વસ્થ નથી, તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ વસ્તુ છે આપણી પાસે બધી જ વસ્તુઓ નકામી છે, રાઈટ। તો માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે? તો આપણું શરીર સ્વસ્થ રહે એ માટે આપણે કેટલાક ઉપાયો કરવાના રહે છે? તો આ ઉપાયોમાં દિનચર્યા પણ એક છે। તો આપણી જે દિનચર્યા છે એ એક મહત્ત્વની છે। તો માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે। આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ખ્યાતનામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે। તો આ બાબતની અંદર એ પણ સંમત છે કે આપણું સ્વાસ્થ્ય જો સારું હોય તો આપણે બીજી બધી જ વસ્તુઓનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકીએ છીએ। તો પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આ લેખવામાં આવી છે। તો આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા ઉઠવા બેસવા ચાલવા સુવાની બાબતોનો જ સમાવેશ થતો નથી, પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ, ગુરુજનો પ્રત્યેનો સાદર વ્યવહાર, વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા, સત્યનું પરિપાલન જેવા સદગુણોનો પણ દિનચર્યાના અંગ માનવામાં આવ્યા છે। તો આ બધી જ વસ્તુઓના મુખ્ય અંગો એ માનવામાં આવ્યા છે। ગ્રેટ પોઈટ કાલિદાસ હેઝ રાઇટન ઇન ધ ફિફ્થ કેન્ટુ ઓફ કુમાર સંભવમ ધેટ બોડી ઇઝ ધ ફર્સ્ટ મીન્સ ઓફ એકોમ્પ્લિશિંગ ડ્યુટી. This means even if a man has lots of things with him, but if he has no healthy physique, all these things are useless. Man has to make many efforts to keep himself healthy. One of them is duty, day-to-day routine. If day-to-day routine is good, health remains good. The age-old learn of Ayurveda and modern well-knowledge scholars of medical special science unanimously agree to his points. Ideal day-to-day routine of a man is presented here. The day-to-day routine does not include only the habit of eating, drinking, standing, sitting, walking, sleeping, but like company of good person, respect towards elders, head works for a knowledge, sticking to truth, which are believed to be moral ideals of human life. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોક નંબર 1 જોઈએ। સ્વસ્થ વૃતમ સમાચર, સ્વાસ્થ્યનું તો આચરણ કર। બાલ ઉત્તિષ્ઠ શૈયાતઃ, બાલ ઉત્તિષ્ઠ શૈયાતઃ, બાલ મતલબ હે બાળક, ઓ ચાઇલ્ડ, ઉત્તિષ્ઠ શૈયાતઃ, શૈયાતઃ મતલબ બેડ પથારી, ઉત્તિષ્ઠ મતલબ ગેટઅપ, ઓ બાળક તું પથારીમાંથી ઉઠ। સ્વસ્થ વૃતમ સમાચર, તું સ્વસ્થ આચરણ કર, તું યોગ્ય વ્યવહાર કર। ઓ ચાઇલ્ડ ગેટ અપ ફ્રોમ બેડ, બાળક તું પથારીમાંથી ઉઠ। પ્રેક્ટિસ વેલ ધ બિહેવિયર કન્ડક્સિવ ટુ હેલ્થ, સ્મર જગત વિધાતરમ,
तू जगतना जे सर्जनहार छे ने तू याद कर, भगवान ने याद कर। ततः शुद्धम जलम पीब, त्यार पछी तू शुद्ध पानी पी। द क्रिएटर ऑफ ध वर्ल्ड धेन ड्रिंक प्योर वॉटर। हे बाळक, तू पथारीमांथी उठ, स्वस्थ आचरण कर, भगवानने याद कर, पछी तू ચોખ્ખું પાણી પી। ओ चाइल्ड गेट अप फ्रॉम बेड, प्रैक्टिस वेल द बिहेवियर कंडक्सिव टू हेल्थ। रिमेम्बर द क्रिएटर ऑफ ध वर्ल्ड धेन ड्रिंक प्योर वॉटर। हे बाळक, तू पथारीमांथी उठ, भगवान ने याद कर, अने पछी ચોખ્ખું પાણી તું પી। शतम पदानी निष्क्रम्य शोषार्थ गच्छ सत्वरम, फेनिलेन करो कृत्वा शुद्धो व्यायामाचरम। शतम पदानी मतलब 100 स्टेप्स, 100 डगला। निष्क्रम्य, निष्क्रम्य એટલે કે બોલ્યા વગર તું જા, તો 100 ડગલા બહાર ચાલીને તું શોષ ક્રિયા માટે ઝડપથી જા। શોષાર્થ ગચ્છ સત્વરમ, સત્વરમ યાની ઝડપથી, ગચ્છ મતલબ જા, તો વોકિંગ અ ડિસ્ટન્સ ઓફ 100 સ્ટેપ્સ આફ્ટર ગોઈંગ આઉટ ઓફ ધ હાઉસ, ગો ક્વિકલી ફોર ઇવેક્યુએશન ઓફ બોલ્સ। તું 100 ડગલા ચાલી અને શોષ ક્રિયા માટે જા। ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામાચર, ફેનિલેન મતલબ શોપ, કરો, કરો મતલબ હેન્ડ્સ, કૃત્વા શુદ્ધો, શુદ્ધો મતલબ તું તારા હાથ સાફ કર, તો સાબુથી તું તારા બંને હાથને સાફ કર। વ્યાયામાચર ત્યાર પછી તું વ્યાયામનું આચરણ કર। ધેન વોશિંગ ધ હેન્ડ્સ વિથ સોપ, તું તારા બંને હાથ છે એ સાબુથી સાફ કર। ટેક એક્સરસાઇઝ, ત્યાર પછી તું કસરત કર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું દિનચર્યાની અંદર જણાવવામાં આવે છે કે હે બાળક, તું પથારીમાંથી ઉઠ, ભગવાનનું સ્મરણ કર, ભગવાનને યાદ કર, ત્યાર પછી તું શુદ્ધ પાણી પી, 100 ડગલા ચાલીને તું શોષક્રિયા માટે જા, તારા બંને હાથ છે એ તું સાબુથી બરાબર સાફ કર, અને ત્યાર પછી તું વ્યાયામનું આચરણ કર। તો આપણી જે દિનચર્યા છે, દિનચર્યા કેવી હોવી જોઈએ એનો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તેલમ મર્દય કાયેત્વમ, તેલમ મર્દય કાયેત્વમ, તેલમ મતલબ ઓઇલ, મર્દયમ યાની મસાજ, કાયે મતલબ બોડી, ત્વમ તો તું તારા શરીર પર તેલનું માલિશ કર, મસાજ યોર બોડી વિથ ઓઇલ। ત્યાર પછી શું કામ કરવાનું છે કે બોડી પર મસાજ કરવાનો છે। સ્નાનમ સમાચરહ, તતઃ સ્નાનમ સમાચરહ, ત્યાર પછી તું સ્નાન કર। ધેન ટેક યોર બાથ, મસાજ યોર બોડી વિથ ઓઇલ, ધેન ટેક યોર બાથ, ત્યાર પછી તું સ્નાન કર। યથાવિધિ જલેનેવ વસ્ત્રમ સ્વયં પ્રધાવય, યથાવિધિ મતલબ યોગ્ય વિધિ પ્રમાણે, જલેનેવ મતલબ પાણી વડે, વસ્ત્રમ યાની તારા ક્લોથિસ જે કપડાં છે એ સ્વયં પ્રધાવય મતલબ એ કપડાંને તું બરાબર ધો, બરાબર સાફ કર, તો તું શરીર પર તેલનું માલિશ કર, ત્યાર પછી સ્નાન કર, અને યોગ્ય વિધિ પ્રમાણે જે તારા કપડાં છે એને તું ધો। વોશ યોર ઓન ગાર્મેન્ટ ઇન ધ રાઇટ મેનર, રાઇટ મેનરથી કપડાં ધોવાના છે અને જાતે જ કપડાં ધોવાના છે, નહીં કે વોશિંગ મશીનમાં, રાઇટ। તો તેલમ મર્દય કાયેત્વમ, તતઃ સ્નાનમ સમાચરહ, તું શરીર પર તેલનું માલિશ કર, ત્યાર પછી સ્નાન કર। યથાવિધિ જલેનેવ વસ્ત્રમ સ્વયં પ્રધાવય, તો પાણી વડે વિધિપૂર્વક તું તારા પોતાના જે કપડાં વસ્ત્રો છે એને તું બરાબર ધો। મસાજ યોર બોડી વિથ ઓઇલ, ધેન ટેક યોર બાથ, વોશ યોર ઓન ગાર્મેન્ટ ઇન ધ રાઇટ મેનર। પૂર્વાભિમુખાસિનઃ કુરુ સંધ્યા વિધિમ તથા, પૂર્વાભિમુખ માસિનઃ મતલબ પૂર્વ દિશામાં તારું મુખ રાખીને, આપણું જે મુખ છે પૂર્વ દિશા તરફ રાખી, કુરુ સંધ્યા વિધિમ,
संध्या विधि मतलब संध्या कालनी जे उपासना छे, सवार सांजनी जे प्रार्थना छे तू कर। तो स्नान थई जाय छे, त्यार पछी कपड़ा धोवाई जाय छे, त्यार पछी जे मुख छे पूर्व दिशा तरफ राखवानुं छे अने भगवानने प्रार्थना करवानी छे। वंदस्व पितरो, पितरो मतलब माता अने पिता, मधर एंड फाधर, वंदस्व तो एमने वंदन कर, एमने नमन कर। नित्यम प्रातराशम अशानच, नित्यम यानी दररोज हमेशा, प्रातराशम मतलब सवारनो जे नाश्तो छे ए अशान मतलब खा। तो तू पूर्व दिशा तरफ मुख राखी संध्या उपासना कर अने हमेशा माता पिता ने वंदन कर अने सवारनो नाश्तो कर। एंड ऑल्सो परफॉर्म ध मॉर्निंग रिच्युअल सिटिंग फेसिंग ध ईस्ट, पूर्व दिशा तरफ मुँह राखवानું છે અને સંધ્યા ઉપાસના કરવાની છે। ઓલવેઝ ગો ડાઉન ટુ ધ પેરેન્ટ્સ એન્ડ ઈટ, તારે તારા માતા પિતાને વંદન કરવાનું છે, ત્યાર પછી નાસ્તો કરવાનો છે। યોર મોર્નિંગ મીલ ટેક યોર બ્રેકફાસ્ટ, ત્યાર પછી તારે નાસ્તો કરવાનો છે, નહીં કે ઉઠીને તરત ચલ મમ્મી લાવ ફટાફટ નાસ્તો, આવું કરીએ છીએ ને આપણે, તો એવી આપણી દિનચર્યા હોવી જોઈએ નહીં। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાઠશાલામ સમમ મિત્રેહ ગચ્છ પાઠમ તથા પટ, તો પાઠશાલામ સમમ મિત્રેહ ગચ્છ, તો સ્કૂલે જવાનું છે પણ સમમ મિત્રેહ કોની સાથે, તારા મિત્રો સાથે, તો મિત્રો સાથે તું નિશાળે જા, પાઠમ તથા પઠ અને પાઠ વાંચ મતલબ લર્ન લેસન, તો ગો ટુ સ્કૂલ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ લર્ન લેસન, તારા મિત્રો સાથે તારે સ્કૂલ જવાનું છે અને પાઠ ભણવાના છે મતલબ લર્ન લેસન। એવમ સમાદિશત પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ, એવમ સમાદિશતઃ પુત્રમ તાતઃ પુત્ર હિતે રતઃ, પુત્ર હિતે રતઃ મતલબ પુત્રના હિતમાં રચ્યા પચ્યા એમના પિતા, એમાં મગ્ન રહેલા પિતાએ સમાદિશત પુત્રમ તો પુત્રને આદેશ આપ્યો, તો અહીંયા પિતા છે પુત્રને આદેશ આપે છે, કયો આદેશ આપે છે કે તું તારા મિત્ર સાથે સ્કૂલ જા અને પાઠ ભણ। ધ ફાધર હુ વોઝ ઇગ્નોરેડ ઇન ધ વેલફેર ઓફ હિઝ સન ઇન્સ્ટ્રક્ટેડ હિમ ઇન ધ વે, પિતા છે એમના પુત્રને આદેશ આપે છે કે તું તારા મિત્ર સાથે શાળાએ જા અને પાઠ ભણ। ત્યજ દુર્જન સંસર્ગ, ત્યજ મતલબ છોડી દે, દુર્જન સંસર્ગ મતલબ જે દુર્જન લોકો છે એનો સંગ સાથ તું છોડી દે, જે લોકોમાં દુર્ગુણો સમાયેલા છે યોગ્ય સંસ્કાર નથી એવા લોકોનો તું સાથ છોડી દે। ભજ સાધુ સમાગમમ, ભજ સાધુ સમાગમમ મતલબ જે સજ્જન માણસ છે યોગ્ય માણસ છે એની તું સોબત કર, જે દુષ્ટ લોકો છે ખરાબ લોકો છે એનો સાથ તું છોડી દે, અને જે લોકો સજ્જન છે એની તું સોબત કર। ગીવ અપ ધ એસોસિએશન વિથ ધ વિકેડ પ્રેફર ઇઝ કંપની ઓફ ગુડ પીપલ, જે લોકો ગુડ છે એ લોકોનો તો સાથ કર, એનો સંગ કર। ગુરુ પુણ્ય મહોરાત્રમ, મહોરાત્ર મતલબ રાત અને દિવસ, પુણ્ય મતલબ તું પુણ્ય કર, રાત અને દિવસ તું પુણ્ય કર। સ્મરણ નામ હરેહ સદા, તો હંમેશા તું હરિના નામનું સ્મરણ કર, આપણા મુખની અંદર હંમેશા ભગવાનના નામનું સ્મરણ હોવું જોઈએ। રિમેમ્બર ધ નેમ ઓફ હરિ થોટ ડે એન્ડ નાઇટ, હંમેશા રાત અને દિવસ આપણા મગજની અંદર હરિના નામનું સ્મરણ હોવું જોઈએ। સિક્યોર રિલિજિયસ મેરિટ, તો એમના નામનું સ્મરણ કરવાનું છે। તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનની સંગત કર અને રાત અને દિવસ તારા મુખની અંદર હંમેશા ભગવાનનું સ્મરણ હોવું જોઈએ।
प्रविचार्योतरम देयम, प्रविचार्योतरम देयम। विचार करीने जो उत्तर आपवानो छे, जवाब आपवानो छे। सहसा न वदेह कवचित, विचार्या वगर क्यारे बोलवानुं नथी। तो विचार करीने ज जवाब आपवानो छे, विचार्या वगर बोलवानुं नथी। आंसर शुड बी गिवन आफ्टर थिंकिंग। विचार करीने ज आपणे जवाब आपवानो छे, विचार्या वगर क्यारे बोलवानुं नथी। थॉटलेसली गुड क्वॉलिटीज शुड बी एक्सेप्टेड इवन फ्रॉम ध एनिमी। तो रात्रोरपि गुणाहा ग्राह्याहा, शत्रुरपि गुणाहा ग्राह्याहा। तो जे शत्रु छे एना गुणोने पण आपणे ग्रहण करवाना छे। शत्रु छे एना पण, એનામાં પણ સારા ગુણો રહેલા છે, તો એને પણ આપણે ગ્રહણ કરવાના છે। દોષસ્ત્યજ્યા ગુરોરપિહ, ગુરુના જે દોષ છે એનો આપણે ત્યાગ કરવાનો છે। કોઈ પણ માણસ છે પરિપૂર્ણ નથી, બધાની ભૂલ થાય, ગુરુથી પણ ક્યારેક ભૂલ થાય, તો એમના જે દોષ છે એનો ત્યાગ કરવાનો છે આપણે। પ્રવિચાર્યોતરમ દેયમ સહસા ન વદેહ કવચિતઃ। તો વિચારીને જ જવાબ આપવાનો છે, વિચાર્યા વગર ક્યારે બોલવાનું નથી। શત્રુરપિહ ગુણાહ ગ્રાહ્યા, જે શત્રુ છે આપણા દુશ્મન છે એના જે ગુણો છે એને પણ આપણે ગ્રહણ કરવાના છે। ગુરુરપિ દોષસ્ત્યજ્યા, તો ગુરુના જે દુર્ગુણો છે એને આપણે ત્યાગ કરવાના છે। બેડ ક્વોલિટીઝ ઇવન ઓફ ધ ટીચર શુડ બી ગિવન અપ। બેડ ક્વોલિટીઝ ઇવન ઓફ ધ ટીચર શુડ બી ગિવન અપ, જે ગુરુના દોષ છે એનો આપણે ત્યાગ કરવાનો છે। ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, હેયમ દુઃખમાં અનાગતમ। તો ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, હંમેશા આપણે પરમ તત્વ, શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવાનું છે। દુઃખમાં અનાગતમ, ન આવેલા દુઃખનો આપણે ત્યાગ કરવાનો છે। જે કાંઈ આપણી સામે દુઃખ આવતા નથી એવા દુઃખનો આપણે ત્યાગ કરવાનો છે। કાયિકમ સુખમાં દેયમ, શરીર સંબંધી જે સુખ છે એમને આપણે સ્વીકારવાનું છે। વિધેયમ જન સેવનમ, આપણે હંમેશા લોકોની સેવા કરવાની છે। તો શાશ્વત પરમ તત્વનું ધ્યાન કરવાનું છે, ન આવેલા દુઃખનો ત્યાગ કરવાનો છે, શરીર સંબંધી જે કંઈ સુખ છે એમને સ્વીકારવાનું છે અને લોકોની સેવા કરવાની છે। એટર્નલ સુપ્રીમ બીઈંગ શુડ બી મેડિટેટ અપન, ગીવ અપ સોરો ધેટ હેઝ નોટ કમ, એક્સેપ્ટેડ ધ ફિઝિકલ પ્લેઝર, સર્વિસ શુડ બી રેન્ટેન ટુ પીપલ। તો જે કાંઈ દુઃખ છે એને આપણે સ્વીકારવાનું નથી અને લોકોની સેવા કરવાની છે। ગ્લોસરી જોઈએ વિદ્યાર્થી મિત્રો। ફેનિલહ મતલબ શોપ, કરહ મતલબ હેન્ડ, કાયહ મતલબ બોડી, સંધ્યા વિધિહ મતલબ રાઇટ ટુ વર્શિપ ગોડ, જે આપણે ભગવાનને સવાર અને સાંજ પ્રાર્થના કરીએ છીએ તે, તાતહ મતલબ ફાધર, પ્રાતરાશ મતલબ જે સવારનો નાસ્તો છે બ્રેકફાસ્ટ, વૃત મતલબ બિહેવિયર આપણું જે નેચર છે એ, શતમ મતલબ હંડ્રેડ, સો ડગલા ચાલીને જે આપણે શ્વાસક્રિયા માટે જવાનું, તૈલમ મતલબ ઓઇલ, પુણ્યમ મતલબ ગુડ ડીડ, સારું કાર્ય કરવાનું છે, બ્રહ્મ મતલબ ધ સુપ્રીમ બીઈંગ, ભગવાનનું ધ્યાન ધરવાનું છે, શુદ્ધમ જલમ મતલબ પ્યોર વોટર, શુદ્ધ પાણી, શતમ પદાની હંડ્રેડ સ્ટેપ્સ, સો ડગલા ચાલીને, સ્વયં વસ્ત્રમ વન ઓન્સ ક્લોથિસ, જે કપડાં છે એ સાફ કરવાના છે એના માટે, કાયિકમ મતલબ ફિઝિકલ હેપીનેસ, ફિઝિકલ હેપીનેસ, કાયિકમ સુખમ ફિઝિકલ હેપીનેસ, યથાવિધિહ, યથાવિધિહ મતલબ એઝ પર રાઇટ, એઝ પર રાઇટ, શૈયાતઃ મતલબ ફ્રોમ ધ બેડ, બેડ ઉપરથી તું ઊભો થા, સદા મતલબ ઓલવેઝ, સહસા મતલબ ઓલ ઓફ સડન,
कवचित मतलब सम वेर, कवचित समवेर। जगत विधातारम, जगत विधातारम मतलब भगवान गॉड छे हमने तू याद कर। शोषार्थम मतलब फॉर क्लीजनिंग, तू शोष क्रिया माटे जा। गच्छ मतलब यू गो। मर्दय मतलब यू मसाज, तू ऑइल थी मसाज कर। प्रधावय यू क्लीन प्रॉपरली, प्रधावय मतलब तू तारा जे कपड़ा छे योग्य विधि प्रमाणे साफ कर। प्रधावय यू क्लीन प्रॉपरली। पूर्वाभिमुख फेसिंग टुवर्ड ईस्ट, तारू जे मुख छे ए पूर्व दिशा तरफ राखीने बेस। आसीन मतलब बीइंग सीटेड, तू बेस। वंदस्व पितरो यू बो सेल्यूट टू पेरेंट्स, तारा जे माता पिता छे एने तू प्रणाम, एमने तू वंदन कर। अशान मतलब यू ईट। कुरु यू डू। अहोरात्र मतलब रात अने दिवस, डे एंड नाइट। उत्तरम देयम रिप्लाय शुड बी गिवन। वंदेह यू शुड स्पीक। एक्सरसाइज जोइए, एमसीक्यू। अध्योलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम उत्तरम चिनुत। अहीं तमने ऑप्शन आपवामां आव्या छे, जे राइट ऑप्शन छे तमारे पसंद करवानो छे। बालः किं समाचरेत, बालः किं समाचरेत। भ्रमणं स्वस्थवृतं कार्यं या सौख्यं, तो आंसर आवशे बी स्वस्थवृतं। किं कृत्वा स्नानं समाचरेत, शुं करीने स्नान करवू जोईए। भोजनं पठनं तेलमर्दनं या व्यायामं, तो ऑप्शन नंबर सी तेल मर्दन मतलब ऑइल थी मसाज करवानू छे अने त्यार पछी स्नान करवानू छे। त्वं मित्रेह पाठशालां गच्छ, त्वं मित्रेह पाठशालां गच्छ। परितः समं वृते या पुरतः, तो समं तो तू तारा मित्र साथे पाठशाला मतलब स्कूल जा। शत्रुरपि गुणाः, तो ग्राह्याः त्याज्याः हेयाः यध्येयाः, तो ग्राह्याः जे आपणा शत्रु छे दुश्मन छे એમના ગુણોને પણ આપણે ગ્રહણ કરવાના છે। જનેહ કિમ ધ્યેયમ સુખમ દુઃખમ બ્રહ્મ યા જનસેવનમ, તો બ્રહ્મ, તો લોકોએ બ્રહ્માનું ધ્યાન કરવાનું છે। कथम आसीनेन संध्योपासना करणीयाः, कई रीते आपणे संध्योपासना सवार सांजनी प्रार्थना करवानी छे, तो दक्षिणामुखेन उत्तराभिमुखेन या पश्चिमाभिमुखेन या पूर्वाभिमुखेन, तो ऑप्शन नंबर डी पूर्वाभिमुखेन, पूर्व दिशा तरफ तू मुख राखी अने संध्योपासना कर। विद्यार्थी मित्रों, आज कई एमसीक्यू छे ए तमारे टेक्स्टबुक नी अंदर फिलअप करवाना छे। एक वाक्य ने संस्कृत भाषा या उत्तरत, तो एक वाक्य नी अंदर संस्कृत में तमारे जवाब आपवाना छे। नंबर वन, प्रातः काले कम स्मरेत, सवारना समये तमारे कोनू स्मरण करवाना करवानू छे, तो उत्तरम प्रातः काले जगत विधातारम स्मरेत, जे जगत विधातारम जगतना जे सर्जनहार छे એમનું તમારે સ્મરણ કરવાનું છે। કીદૃશમ જલમ પીબેત, કેવું પાણી પીવાનું છે। શુદ્ધમ જલમ પીબેત, પ્યોર વોટર શુદ્ધ પાણી પીવાનું છે। કીદૃશ તાતઃ પુત્રમ સમાદિશ્યત, તો પુત્રે હિતે રતઃ પુત્રમ સમાદિશ્યત, તો કેવા પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો, તો પુત્ર હિતે રતઃ, તો પુત્રના હિતમાં જે રચ્યા પચ્યા પિતા છે એમણે પિતાને ઉપદેશ આપ્યો। કસ્ય સંસર્ગ ત્યજેત, કોનો સાથ છોડવાનો છે, તો દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત, જે લોકો દુર્જન છે
एनो तू साथ छोड़ी दे। किम कृत्वा उत्तरम देयम, कई रीते तमारे जवाब आपवानो छे। प्रविचार्ये सम्यक चिंतयित्वा उत्तरम देयम, प्रविचार्य मतलब विचारीने, विचारीने जवाब आपवानो छे, विचार्या वगर बोलवानुं नथी। पुरुष वचनानुसारम धातु रूपे ह रिक्त स्थानाने पूर्यत, अहीं तमारे वचन अनुसार जे ब्लेंक्स छे फिल करवानी छे। तो उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष, गच्छा नी, गच्छा व, गच्छा म, गच्छ, गच्छतम, गच्छत, गच्छतु, गच्छताम, गच्छन्तु, आनी, आव, आम, ही, तम, त, तू, ताम, अंतु। जे विद्यार्थी मित्रों आपणे धोरण 9 अंदर जे टेबल जोयुं हतुं ए प्रमाणे आ ब्लेंक्स छे तमारे फिल करवानी छे। एकवचनम, द्विवचनम, बहुवचनम, उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष, वंदे, वंदावहे, वंदामहे, वंदस्व, वंदेथाम, वंदध्वम, वंदताम, वंदेताम, वंदन्ताम। वचनानुसारम शब्द रूपे ह रिक्त स्थानाने पूर्यत, वचन प्रमाणे तमारे ब्लेंक्स छे फिल करवानी छे। एकवचनम, द्विवचनम, बहुवचनम, गुरोह, गुरुभ्याम, गुरुभ्यः, गुरोह, गुरवोह, गुरुणाम, मित्रेण, मित्राभ्याम, मित्रेह, काये, काययोः, कायेषु, वस्त्रम, वस्त्रे, वस्त्राणि। तो विद्यार्थी मित्रों जे कहीं आपणे स्वाध्यायना प्रश्नों जोया ए बधा ज तमारे टेक्स्टबुकनी अंदर फिल करवाना छे, अने जे ट्रांसलेशन जोयुं ए तमारे फेरबुकनी अंदर राइट करवानुं छे। तो विद्यार्थी मित्रों आ चेप्टरमांथी तमे योग्य रीते पाठ शीख्या छो के तमारी दिनचर्या छे ए केवी होवी जोईए। तो तमारे जे दिनचर्यानी अंदर सुधारो करवानो छे विद्यार्थी मित्रों सुधारो करजो, अने तमारुं स्वास्थ्य छे योग्य।